કઠલાલ તાલુકાના મિર્ઝાપુરમાં કેમિકલ કંપનીની દિવાલ તૂટી પડતા ભેંસનું મોત નિપજ્યું. મૂળ બારમુવાળા જરાવત ગામના અને સીમ વિસ્તાર કઠલાલ તાલુકાના મિર્ઝાપુરમાં રહેતા ઝાલા દલપતસિંહ ખોડાભાઈ પોતાના પરિવાર સાથે કઠલાલ ખાતે રહે છે. તેમના ઘરની બિલકુલ સામે આવેલ મારુતિ રિસાયકલિંગ નામની કેમિકલ કંપની આવેલી છે. આ કંપનીની દિવાલ પાછળ બિલકુલ દિવાલને અડીને ઝરાવત ગામના 4 થી વધારે પરિવારો પોતાના વડીલો પાર્જિત જમીનમાં રહે છે, ત્યારે ગઈકાલે પાછળની દિવાલ પર કંપનીનો વેસ્ટ દિવાલ વધારે થવાથી 5 વાગ્યાની આસપાસ દિવાલ પડતા દિવાલ પાસે અડીને લીમડાના ઝાડ પાસે એક ભેંસ બાંધેલી હતી. તે દિવાલ પડવાથી આ ભેંસનું મૃત્યુ નિપજ્યું હતું. આ કેમિકલ કંપનીને લઈને નજીકના વિસ્તારના ખેડૂતોના ખેતરમાં કોઈ પણ પ્રકારના ઝાડ ઉગતા નથી કે વૃક્ષો પણ ઉગતા નથી, અને જો વૃક્ષ ઊંઘે તો સુકાઈ જાય છે. એક તરફ સરકાર હરિયાળી ક્રાંતિ લાવવા માટેના સ્લોગન બનાવે છે જે માત્ર કાગળ પર જ હોય છે, ત્યારે જ્યાં આવી કેમિકલ કંપનીઓના કારણે વૃક્ષો ઊંઘતા નથી અને વૃક્ષો ઊંઘે છે તો સુકાઈ જાય છે. આ બાબતે સ્થાનિક વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ કેમિકલ કંપનીનો ધુમાડો નીકળવાથી લોકોના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે અને નજીકના લોકોના ઘરોના દિવાલો પણ કેમિકલને લઈને પડી જાય છે તેવી હાલત જોવા મળી રહી છે. આમ સમગ્ર ગુજરાતમાં કેમિકલયુક્ત કંપનીઓ નાખવામાં આવી રહી છે. શહેરોમાંથી હવે ગામડાઓમાં, આ નાના નાના શહેરોમાં અને ગામડાઓમાં આ કંપનીઓ નાખવામાં આવે છે, જેને લઈને હવે ગામડાનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું છે. શહેરમાં તો ગંદકી છે જ, પરંતુ હવે ગામડાઓમાં શહેરની ગંદકી આવતી જોવા મળી રહી છે અને કેમિકલ પ્લાન્ટ ગામડાઓમાં નાખવામાં આવતા હોય, જેને લઈને ગામડાના સ્વાસ્થ્ય સાથે અને કુદરત સાથે પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કઠલાલ તાલુકાના મિર્ઝાપુરમાં કેમિકલ કંપનીની દિવાલ તૂટી પડતા એક ભેંસનો મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આવનાર સમયમાં કેમિકલ કંપનીઓ જે હવામાં ઝેરી ગેસનો ધુમાડો બહાર કાઢે છે તેવી કંપનીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, અને આવી કંપનીઓ જે સેફ ઝોનમાં રાખી અને સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવે છે એને કરવામાં આવે છે તે ન કરવું જોઈએ. નહીં તો આવનાર સમયમાં ગામડાઓની જે સ્વાસ્થ્ય સેવાઓ છે તે બગડવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં તો કઠલાલ તાલુકાની આ કેમિકલ કંપનીની દિવાલ ઘસી પડતા એક ભેંસનું મોત નિપજવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના ગામડાઓમાં ઝેરયુક્તિ કેમિકલ કંપનીઓ પર રોક લાગશે ખરી. કેમિકલ કંપનીઓના કારણે ગામડાના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે અને લોકોની પરિસ્થિતિ નિર્માણ પામી છે અને પોતાના પગ કોવાઈ જવાની અને દિવાલો ઘસી પડવાની અને ખેતરમાં ખેતી પાક ઓછો ઉત્પાદન થવાની અને વૃક્ષોને પણ તેની અસર થઈ રહી છે. ઝેરયુક્ત આંખથી કેમિકલ કંપનીઓના કારણે વૃક્ષારોપણ પણ થઈ શકતું નથી, ત્યારે જમીન બંજર બની રહી છે. ત્યારે આ અંગે સરકાર દ્વારા ગામડાઓના સ્વાસ્થ્યની સેવાઓ કથળે નહીં તે માટે આવી કંપનીઓને પરમિશન ન આપવી જોઈએ તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતના અનેક ગામડાઓમાં એન્વાયરમેન્ટ કંપની અને ડમ્પિંગ સાઇટ કંપની તેમજ કેમિકલયુક્ત કંપનીઓ નાખવામાં આવી રહી છે, જે ગામડા માટે હવે હાનિકારક બનતી જોવા મળી રહી છે. ત્યારે આવનાર સમયમાં આવી કંપનીઓ પર રોક લગાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ઝેરયુક્ત કંપનીઓ બંધ થશે કે નહીં, ઝેરયુક્ત કંપનીઓની મંજૂરી આપતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું તેની સાથે સામેલ થઈ ગયા છે? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સર્વેમાં આ કેમિકલ આંકતી ઝેરયુક્ત કંપનીઓની સામે કાયદેસર પગલાં ભરવાની સત્તા છે કે નહીં? શું પરમિશન આપવા માટે મિલીભગત હોય છે કે હપ્તા ખાવા માટે જ આ કંપનીઓની સાથે બાંધછોડ કરવામાં આવે છે? તેવા અનેક સવાલો હાલમાં તો ટોક ઓફ ટાઉન બન્યા છે. સમગ્ર કપડવંજ સહિત અનેક જગ્યાએ કઠલાલ, કપડવંજ, બાલાસિનોર, અમદાવાદ, અંકલેશ્વર સિવાય અનેક ગામડાઓમાં કેમિકલયુક્ત કંપનીઓ નાખવામાં આવી રહી છે અને આ ડસ્ટબિન અને ડસ્ટબિનની કંપનીઓના કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે અને ગામડાનું જે પર્યાવરણ છે તેને બગાડવાનું કામ કરતી હોય કંપનીઓ, ત્યારે તેની સામે કાયદેસરના પગલાં ભરવા માટે શું બુઠ્ઠા હાથ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે પછી મિલીભગત છે? તેવા સવાલો લોકો હાલમાં તો ઉઠાવી રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરવા છતાં પણ
ડમ્પિંગ સાઇટ કંપનીઓ ગુજરાતના અનેક વિસ્તારોમાં નાખવામાં આવી રહી છે, જેને લઈને ગામડાઓમાં હવે ગંદકીનું સામ્રાજ્ય અને હવા પ્રદૂષણ ફેલાય તો નવાય નહીં. નામ છે તારું? અલ્પા, કાલે શું ઘટના ઘટી હતી કંપની આગળ? કાલે 5:30 વાગે દિવાલ અચાનક પડી ગઈ અને ધુમાડાના કારણે બધાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ગાયને પાણી પીવડાવતો હતો, પાણી પીવડાવી અને આ ડોલ અહીંયા મૂકીને પાણીની, અને થોડોક જ સેટો કરશે ને દિવાલ એકદમ પડી તો વાછડી હતી, એક તો એ દોરડું તૂટી ગયું તે ભાગી ગઈ, પણ ગાય દબાઈ ગઈ તારે. અને અમારા મોટાભાઈ ની બેબી એક એના બધી રક્ષણ બધું ઉડીને આવ્યું તે, અને બીપી લો થઈ ગઈ અને ગભરામણ જેવું થાય, એના ત્યાં દવાખાને લઈ ગયા. આ કંપની છે ભઠ્ઠી અને રિસાયકલિંગ, મારુતિ રિસાયકલિંગ, એમાં કચરું બધું વગાડે આ લોકો, ભંગાર લાઈન ભંગારવાનું વગાડીને એટલે બહુ ધુમાડો બહુ થાય, અને માટી તો ઘરમાં બધે ખાવા પીવા બધે માટી કરકર જ આવે. અમારે ચંદનસિંહ લાલસિંહ ઝાલા. અહીંયા બનાવમાં તો એવું હતું કે સાહેબ અહીંયા જે દિવાલ હતી, હવે જે આ જે અંદર જે કચરો રિજેક્ટ માલ પડ્યો બરોબર, એટલે અહીંયા જે કચરો રિજેક્ટ પડ્યો એટલે અહીંયા કાયમી માટે છોકરાઓ જ રમે છે, પણ કંઈક ઈશ્વરની દયા કહેવાય કે જે દિવાલ પડી એ સમય કોઈ છોકરાઓ નહોતા, ખાલી ગાય હતી, એટલે કુદરતે ગજો સહારો આપ્યો. પરંતુ કંપનીનું અગાઉથી હેરાનગતિ આજુબાજુ ખેડૂતને જ છે, કારણ કે 3-4 વર્ષથી આ કંપની ચાલુ થઈ તો આજુબાજુ તમે સાહેબ થોડું જોઈ લો, બાવરની પરિસ્થિતિ જુઓ, એટલે પર્યાવરણ તો 100% નડશે, પરંતુ આ કંપનીનું પાણી પણ આજુબાજુ ખેડૂતનું, કંપનીની અંદર પાણી બહાર આવે છે તો ખેડૂતનો પાક પણ નિષ્ફળ જાય છે, પાણીથી પાક નિષ્ફળ જાય, પર્યાવરણ તો 100% તમે અત્યારે સાક્ષાત જોઈ લો. બાવરિયાનું પ્રમાણ જુઓ, જેમ કાળા ભંભર અને ચોમાસા ઉનાળામાં ઘઉં તથા ડોગર વાઢીએ ને તો જાણે હાથ કાળા મેસ, અને એ હાથ જોવા જઈએ તો 100% કાળા હાથ પીળા થઈ જાય, તો કેમિકલનું પ્રમાણ તો 100% અહીંયા વપરાય છે એવું મને લગભગ એવું